છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને પત્ર લખી તપાસ કરવાની માંગ ઉઠી છે. છોટાઉદેપુર જિલ્લામાં આઉટસોર્સના કર્મચારીઓનો પગાર ઓછો થવા અને આઉટસોર્સની કંપની દ્વારા કર્મચારીઓને ઓછો પગાર ચૂકવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ભાજપના યુવા નેતા ક્વાંટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના કારોબારી ચેરમેન પિન્ટુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી તપાસ કરવાની માંગ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લામાં આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓ વિશે આજે તમને મેં જણાવું છું કે છોટાઉદેપુર જિલ્લામાં જે આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છે, જે કર્મચારીઓનો પગારમાં કૌભાંડ થઈ રહ્યું છે, જે એજન્સી એમને ઓછો પગાર આપી રહી છે, એ કોમ્પ્યુટરમાં અલગ અલગ ચાર્જ બતાવીને ચાર્જ કરી રહી છે, જે કલેક્ટરશ્રીને પણ મેં પત્રમાં આખું દર્શાવ્યું છે. દાખલા તરીકે એક કર્મચારીનો પગાર 19,000 હોય અને જે ચાર્જ બધો અલગ અલગ કાપીને 14,000 જેટલો થતો હોય, તો 14,000 નહીં ચૂકવે એ એજન્સી 10,000-11,000 ચૂકવતી હોય, 2-3,000 ખિસ્સામાં વધારાના પૈસા એ લઈ લે છે. તો આટલો મોટો ભ્રષ્ટાચાર જે જોવા મળી રહ્યો છે, જે મારા કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે, તે તદ્દન ખોટું છે. મને વિશ્વાસ છે કલેક્ટરશ્રીને કે સારી તપાસ કરીને કર્મચારીઓને ન્યાય આપશે અને કર્મચારીઓને આ ન્યાય મળવો જોઈએ, સારી તપાસ થવી જોઈએ એવી મારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે. સરકાર પણ આનો અપરાધ કર્મચારીઓ છે, આ એજન્સીવાળા જે આમના પર અન્યાય થઈ રહ્યો છે એ ના થવો જોઈએ. મારું તો એવું કેવું છે કે આ એજન્સી ના હોવી જોઈએ, ડાયરેક્ટ સરકાર દ્વારા એમને પગાર જ મળતો હોય તો આ અન્યાય નહીં થવાનો, પણ આવી બીજી પણ એજન્સી આવશે તો આ કરવાના છે, આ લોકોને અન્યાય કરવાના છે કર્મચારીઓ પર, તો આવું નહીં થવું જોઈએ. ડાયરેક્ટ ભરતી કરતા ડાયરેક્ટ પગાર આપતા હોય તો વધારે સારું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.